સંવેદનશીલ વિજયભાઈ અને આપણા હોમ મિનિસ્ટર શ્રી પ્રદીપજી, રાઈટ, એમને સરસ લો કર્યો, બરોબર છે. લો તો સાહેબ તમે સરસ બનાવો, ખુશ થઈ ગયા. હું કેમ ખુશ થઈ? કારણ કે હું દારૂ જોડે વધારે સંડાવેલી, એટલે કહી દઉં તમને. કારણ કે હું સરસપુરમાં જ્યાં કામ કરું છું, મારી બિચારી બહેનોને રોજ જે પોતે જ કામ કરે છે, પોતે નોકરો કરે, શાકભાજી વેચે, એ જયારે સાંજે 5, 6, 7, 8 વાગે ઘરે આવે ને, તેનો પતિ કોઈ કામધામ ના કરતો હોય, પણ એની પછી પૈસા છીનવી લે અને જેને પોટલી લઈ આવે, અને ત્યાં પછી રાતે આવે 1-2 કલાક પછી પોટલીનો નાસ્તો કરીને આવે અને પછી બૈરાને મારે. એક મિનિટ સાહેબ, એટલે આ ડોમેસ્ટિક વાયલન્સ હું મારી આંખે જોઈ રહી છું, પણ અમે અમારા હાથ બંધાયેલા છે. કારણ કે એ બીકોઝ ઓફ સમાનનો ડરે બેને રોજ માર ખાય છે અને પોતાના છોકરાઓને મોટું કરે છે, પતિને ખવડાવે છે અને દારૂના પૈસા બી આપવા પડે એટલે આપે છે. એટલે હું આનાથી સંડોવાયેલી છું. હવે મારે આમાં પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ અનફોર્ચ્યુનેટલી આ થઈ રહ્યો છે કે થોડા લોકો, હું એટલે વર્ડ યુઝ કરું કે નોટ આપણી 6.5 કરોડની પ્રજા છે એ નહીં, પણ ખાલી મે બી 500, 1000, 2000 લોકો, 2000 લોકો પોતાની કમાણી માટે આખી પેલી જે ચેન ચાલે છે એના લીધે બાકી 6.5 કરોડ લોકો મારા હેરાન થઈ રહ્યા છે. એટલે મારે આ સંવેદનશીલ સીએમ સાહેબને અને અમારા હોમ મિનિસ્ટર સરને રિક્વેસ્ટ કરવી છે કે સાહેબ તમે બીજો રસ્તો કહી દો, ઓફિશિયલ રસ્તો કરો કમાવાનો, કોઈ ના નથી પાડતું, પણ તમે આવી રીતે બહેનોને હેરાન કરીને, ભાઈઓને હેરાન કરીને. હવે એક જ મિનિટ સાહેબ બોલી દો. હવે જયારે આપણે પોલીસનું, હવે એની સ્ટોરી મને કહી દો, આ પોલીસની રેડ કેવી રીતે પડી? આમ નોર્મલી પોલીસની રેડ નથી પડતી, પણ થાય છે. શું ઘણીવાર પોલીસમાં 2 સેક્શન છે, બધાને ખબર હશે, નહીં ખબર તો આજે સાંભળી લો મારી પાસેથી. પોલીસમાં 2 સેક્શન હોય, એક અહીંથી ખેંચે ને અહીંથી ખેંચે. હવે આ બંનેમાં કંઈક વધારે દુશ્મની થઈ ગયો એટલે એક ગ્રુપ પર બીજો ગ્રુપ રેડ પાડે. એટલે તમે આ રીઝનના લીધે રેડો પડે છે. ના તો ઘણીવાર એ લોકો સાતગાંઠ બી કરી દે છે, હાથ પગ બી મલાઈ લે છે, એટલે રેડ નથી પડતી. આ રેડ એટલે પડી કારણ કે પેલી 2 સેક્શનમાં વધારે ફૂટ પડી ગઈ, કોઈ કે વધારે આગળ પાછળ રોકડી ઇન આઉટ થઈ ગઈ હશે, યા કમિટમેન્ટો રોકડી ના કે આગળ પાછળ. રુઝનબેન, અહીંયા વાત એ છે, હું પટેલ સાહેબ